રાજપીપળા ધુમ્મસ નગરી બની, ચારે બાજુ ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ, ગાઢ ધુમ્મસથી જનજીવન પર મોટી અસર। હાલ નર્મદાના વડામથક રાજપીપળામાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યું છે। ધુમ્મસ એટલું પ્રાગાઢ છે કે રાજપીપળા નગરી જાણે બસની નગરી બની ગયું હોય એવું લાગે છે। વહેલી સવારમાં જ રાજપીપળામાં ચારે બાજુ બરફની ચાદર છવાઈ ગઈ છે। આ ધુમ્મસ એટલું ગાઢ છે કે ધુમ્મસમાંથી પસાર થતી વ્યક્તિ તે કોઈ વાહન જાણે કે ઓળખી પણ શકાતો નથી। ખાસ કરીને વહેલી સવારે આવતી અને જતી એસટી બસોની બસમાંથી વાહન અંકારવું ભારે મુશ્કેલ થઈ પડ્યું હતું। દરેક વ્યક્તિને ટુ વ્હીલર અને ફોર વ્હીલર ચલાવતા વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલી પડી હતી। આજે વહેલી સવારે ધુમ્મસ નીકળતા ચારે તરફ ધુમાડો નીકળતો હોય એવું દ્રશ્ય સર્જાયું હતું। ચારે તરફ ફેલાયેલા ધુમ્મસને લીધે સામેનું કશું જ દેખાતું નહોતું। તેને લઈને નેશનલ હાઈવે ઉપરાંત અંકલેશ્વર રાજપીપળા વચ્ચેના ધોરીમાર્ગ પર આવતા જતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા। ગાઢ ધુમ્મસને લઈને છેક નજીક આવે તો જ સામેનું દેખાતું હોવાથી વાહન ચાલકો ગૂંચવાયા હતા। ધુમ્મસના કારણે રોડ પર આવતા જતા વાહનો ટકરાવાની દહેશત પણ રહેલી છે। આજે વહેલી સવારે નીકળેલ ધુમ્મસની અસર છેક 10 વાગ્યા સુધી રહી હતી। કમોસમી વરસાદ બાદ આજે વાતાવરણમાં ધુમ્મસ ફેલાતા ફરી એકવાર જનજીવન વ્યસ્ત બન્યું હતું। જોકે મોડેથી ધુમ્મસની અસર નહિવત બનતા લોકો પોતાના રોજિંદા કામો તરફ વળ્યા હતા। ધુમ્મસના કારણે ખેતીના અમુક પાકને ફાયદો જ્યારે નુકસાન અમુકના થોડા ઘણા અંશે નુકસાન થતું હોવાની વાત ખેડૂત આલમમાંથી પણ જોવા મળી હતી। આમ વહેલી સવારે નીકળેલા ગાઢ ધુમ્મસની જનજીવન પર મોટી અસર જોવા મળી હતી। दीपक जगताप, ZSTV, રાજપીપળા।